Namaste vidyarthi mitro, kem so majama? Aje apne bhanishu dhoran 2 vishay hindi. To apne aje bhanishu bhag 7 nano u. Tame apne saroma shikhi gaya a i u badhu shikhi gaya ne. To apne ena vishe aje shikhishu nano u. To bado rang bharo. અહી આપણે ઉ આપ્યું છે એમાં આપણે રંગ પૂરવાનો છે વાંચો અને રંગ પૂરો ઉ બરાબર રુ તો આપ્યું છે પહેલું ચિત્ર ગુવાનું તો ગુવાનને હિન્દીમાં આપણે ઉલ્લુ કહીએ છીએ ઉલ્લુ એટલે ગુવાર આપણે અહીંયા ઉ ગુંટવાનો છે અહીંયા લખવાનો છે બરાબર પછી બીજું આવ્યું છે ઉસ્ત્રા ઉસ્ત્રા એટલે અસ્ત્રો ઉસ્ત્રાને શું કહીએ આપણે અસ્ત્રો કહીએ બરોબર ને પડો લખો વાંચો અને લખો અહીંયા આપણે ઉ લખવાનું છે અહીંયા રેખાંકિત આપ્યું છે અને ગૂંટવાનું છે અને અહીં ચારખાનામાં ઉ નાનો ઉ લખવાનો છે અક્ષર પડો લખો અક્ષર વાંચો અને લખો ક વત્તા હ્રસ્વ ઉ કુ ક વત્તા રસ્વ બરાબર કુ થાય તો આપણે અહીંયા લખવાનું છે કુ 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 બધું લખેલું આપેલું છે એ જોઈને આપણે એ સાઇન લીટીમાં લખવાનું છે કુ 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 મેં લખ્યું એ પ્રમાણે તમારે આખો કક્કો લખવાનો છે કુ 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 સુધી સુધી લખવાનું છે સારા અક્ષરે મેં લખ્યું ને ત્રણ લીટીમાં અહીંથી આપણે રેખાંકિત ગૂંટવાનું છે અને બે વાર અહીંયા નીચે લીટીમાં લખવાનું છે બરાબર આગળ જોઈએ આપણે પડો શીખો લખો વાંચો શીખો અને લખો વાંચવાનું અને શીખવાનું અને લખવાનું વાંચતાય શીખવું પડે ને પુત્ર તો પુત્ર થાય દીકરો બરોબર તો આપણે અહીંયા ત્રણ વખત લખવાનું છે પુત્ર 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 ચતુર એટલે હોશિયાર આપણે હિન્દીમાં ચતુર તો હોશિયાર કહેવાય તો અહીં આપણે એ જ પ્રમાણે આગળ લખ્યું એ પ્રમાણે તહેવાર લખવાનું શુભ સારું કાર્ય થાય એ સારું શુભ એટલે સારું મધુર એટલે મીઠું કુલ એટલે કુલ નકુળ દાતુન એટલે દાતા બટુઆ બટુઆ એટલે પાકીટ મુરલી એટલે મુરલી બરોબર આ તો આપણે પહેલા શબ્દમાં લખ્યું પુત્ર એવી રીતે જ અહીંયા બધે આપણે લખવાનું છે સારા અક્ષરે આગળ જોઈએ ઉ સે શરૂ હોને વાલે શબ્દ કો ખરા કરું ઉથી શરૂ થનારા શબ્દને બોક્સમાં ખરું કરો તો ઉ સંગ તો આપણે ઉદાહરણ આપ્યું છે નાના ઉથી શરૂ થતો હોય એમાં ખરું કરવાનું છે બોક્સમાં તો અહીં આપણને ખરા નિશાની આપે છે અમર તો અમર અથી ચાલુ થાય છે એટલે ઉઠી નથી ચાલે એટલે આ ખાનામાં કંઈ કરવાનું નથી ઉપલા તો ઉ નાના ઉથી ચાલુ થયો છે તો આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું મામા તો મામા શબ્દ મથી ચાલુ થાય છે ઉઠી શરૂ થતો નથી આગળ જોઈએ ઉધર તો નાના ઉથી ચાલુ છે ઉધર તો આપણે આ બોક્સમાં ઉથી ચાલુ થાય છે એટલે આ બોક્સમાં ખરાની નિશાની કરીશું કંગન તો કંગન કથી ચાલુ થાય છે એમાં પણ એ બોક્સમાં કંઈ નહીં આવે બરોબર તો આગળ જોઈએ ઉકો તીરકી દિશામાં પડકર શબ્દ બનાવો ઉને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો આપણે આગળ જોઈ ગયા ઉને કેવી રીતે તીરની દિશામાં લઈને આપણે શબ્દો બનાવવાના છે એવી રીતે આમાં તીરની દિશામાં લઈ જઈને આપણે શબ્દો બનાવવાના છે ઉના પણ ઉમા તો આપણે ઉમા ઉષા તો ઉષા ઉતરના તો ઉતરના ઉડાન ઉડાન ઉદર ઉદર ઉપજ ઉપજ આવી રીતે આપણે તીરની દિશામાં શબ્દો વાંચીને સાઈડના ખાનામાં લખવાના છે
આગળ જોઈએ ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો અહીંયા આપણે બોક્સમાં નામ આપ્યા છે ફૂટબોલ ગુલાબ મૂલી અને કસુવા અહીંયા નીચે ચિત્રો આપ્યા છે એ ચિત્રો જોવાના તો પહેલું ચિત્ર છે કસુવા ચિત્ર કાચબો કસુવા એટલે કાચબો તો અહીંયા આપણે લખેલું છે આ રહ્યું તો અહીંથી કસુવા જોઈને આ ખાલી જગ્યામાં લખવાના કસુવા તો આ શું કહેવાય ફૂટબોલ ફૂટબોલ ક્યાં લખેલું છે આ રહ્યું તો ફૂટબોલ અહીંયા ખાલી જગ્યામાં લખીશું ફૂટબોલ તો આસનું ચિત્ર છે ગુલાબ તમે તરત ઓળખી ગયા ચિત્ર જોઈને કે આને અને ગુલાબ કહેવાય તો ગુલાબ ક્યાં લખેલું છે આ રહ્યું તો અહીંથી જોઈને આપણે ખાલી જગ્યામાં લખશું ગુલાબ પછી બચ્યું શબ્દ કયો શબ્દ બચ્યો મુની તો અહીંયા આવશે મુની ખાલી જગ્યામાં ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો ચિત્રો જોવો અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે એનો શબ્દનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાના છે વર્ણોનો ઉપયોગ કરવાનો ક ખ ગ એ વર્ણો કહેવાય એનો ઉપયોગ કરીને આપણે અહીંયા શબ્દ બનાવવાના છે તો પહેલું આપ્યું છે ધનુષ તો અહીંયા લખીશું ધનુષ તો ટીંગલીને આપણે હિન્દીમાં શું કહીએ ગુડિયા તો અહીં લખીશું ગુડિયા આ શું છે મોરલી બાંસુરી તો બાંસુરીને આપણે હિન્દીમાં શું કહીશું મુરલી શું કહીશું મુરલી આગળ શું આપ્યું છે ઉંદર ઉંદરને હિન્દીમાં શું કહેવાય ચૂહા અથવા ચૂહિયા ચૂહિયા શું કહીશું અહીંયા આપણે લખીશું ચૂહિયા એટલે ઉંદર આમ શું છે કાચબાનું ચિત્ર તો કાચબાને આપણે ચિત્રમાં આગળ જોઈશું કહેવાય કસુવા કસુવા આગળ શું આવે ઝૂંપડી ઝૂંપડીને આપણે હિન્દીમાં શું કહીએ કુટિયા તો કુટિયા આ શું છે તુલસી તુલસીને તમે ઓળખો છો પૂજા કરતા જશો ઘરે તો આ લખીશું તુલસી તુલસીને હિન્દીમાં તુલસી કહેવાય તો લખવાનું હોય તુલસી તો આ શું છે આજે શનિવાર છે તો શનિવારના જેવું શનિવારે કયા ભગવાનની આપણે પ્રાર્થના કરીએ હનુમાનની તો આપણને અહીં કયા ચિત્રમાં શું આપ્યા છે હનુમાન તો હનુમાનને હિન્દીમાં હનુમાન જ કહીશું તો અહીંયા લખીશું હનુમાન પછી આપણે છે ગુલાબ તો ગુલાબને ગુલાબ જ કહીએ તો અહીંયા લખીશું ગુલાબ અહીંયા શું આપ્યું ચિત્ર વનકર વનકર એટલે એ વનકરને આપણે કહીશું ગુણકર બરોબર ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર ઓળખી ખાના પૂરો તો ચિત્રમાં શું છે ગુડિયા તો અહીં લખીશું યા આપેલો છે તો અહીંથી ચાલુ કરશું ગુડિયા છે ઝુંપડી કુટિયા કુટિયા આપી છે તો કુટિયાની સામે લખીશું કુટિયા આપેલો છે તો આખો શબ્દ બને કુટિયા આપણે શબ્દો પણ આપ્યા છે અને ચિત્રો પણ આપ્યા છે આ કોણ છે સોની સોનીને સુનાર કહેવાય શું કહેવાય સુનાર તો અહીં આપણે લખીશું સુનાર આપણે આગળ જોઈ મોરલી મુરલીને આપણે હિન્દીમાં શું કહીએ મુરલી તો મુરલી કસુવા ચિત્ર જોઈને ખબર પડી જાય કાચબાને કસુવા કહેવાય હિન્દીમાં તો એ આપણે લખીશું કસુ આલેલો છે તો કસુ આ અને પાકીટ આપ્યું છે તો બટુઆ મેં આગળ સમજાય બટુઆ એટલે પાકીટ તો એ લખીશું બટુઆ તો આપણે આગળ જોયું ઉપર જ જોયું ધનુષનું ચિત્ર તો આને શું કહેવાય ધનુષ લખીશું અહીંયા એ લખીશું ધનુષ નુઆલેલું છે તો ધ અને સ લખવાનું ધનુષ આ હનુમાનનું ચિત્ર આપ્યું છે તો એ લખીશું હનુમાન આગળ આપ્યું છે ફૂલઝરી તારા મંદિર આપણે ફૂલઝરીને તારા મંદિર હિન્દીમાં ફૂલઝરી કહેવાય અને ગુજરાતીમાં તારા મંદિર તો આપણે લખીશું ફૂલઝડી તુલસી તો તુલસી
તો બુનકરનું ચિત્ર આપ્યું છે તો બુનકર, અને આ રસીનું ચિત્ર તો લખશું રસી. આગળ જોઈએ ચિત્ર, દેખો બોલા કરો ઓર શબ્દ લીખો. ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. સુનાર, આ સુનારની સોનીનું ચિત્ર, સુનારનું. તો આપણે જોઈએ અહીંયા કોષ્ટકમાં ક્યાં શબ્દ છે સુનાર. તો આપણને અહીંયા આ ઉદાહરણમાં આપેલું છે સુનાર, એના ઉપર ગોર કરવાનું અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનું. બાજુમાં ચિત્ર કયું છે? ગુલાબ. કોષ્ટકમાં જોઈએ ગુલાબ, તો અહીં ગુલાબ લખેલું છે, તો એના ઉપર આપણે ગોળાકાર કરીશું અને એ સાઈડ ખાલી જગ્યામાં લખશું ગુલાબ. આ હનુમાનનું ચિત્ર આપ્યું છે તો એ લખીશું. આપણે જોઈશું તો હનુમાન ક્યાં છે? તો હનુમાન. તો અહીં હનુમાન શબ્દ એ બને છે, એના ઉપર ગોળ કરીશું અને એ ખાલી જગ્યામાં લખશું હનુમાન. મુનિ, તો મુનિ ક્યાં છે લખેલું જોઈએ. કોષ્ટકમાં આ રહ્યું મુનિ, તો મુનિ ઉપર ગોળ કરીશું અને ખાલી જગ્યામાં લખીશું મુનિ. આગળ જોઈએ બાકી અક્ષર લખો, ખૂટા અક્ષર લખો. અહીં જે ખૂટતો અક્ષર હોય એ આપણે લખવાનો છે. આગળ આપણને શબ્દ આપ્યો છે એના પછી બીજો શબ્દ આપે છે, એમાં એક શબ્દ નથી આપતા, એ અક્ષર ખૂટતો શબ્દ આપણે લખવાનો છે. તો પુત્ર, ખાલી જગ્યા ત્ર આપેલો છે તો અહીંયા આવશે પુ, તો આખો શબ્દ બનશે પુત્ર. ચતુર, ચ શબ્દ આપ્યો છે ખાલી જગ્યા ર, ચ ખાલી જગ્યા ર, તો ચતુ આવશે ખાલી જગ્યામાં ચતુર. માનુ, મ ખાલી જગ્યા તો માનુ. ગુલાબ, ખાલી જગ્યા લાબ, તો ખાલી જગ્યામાં છે ગુ, ગુલાબ. દાતુન, દા ખાલી જગ્યા ન, તો તુ આવશે દાતુન. કુલ, ખાલી જગ્યા લ, કુલ, આખો શબ્દ બનશે કુલ. કસુઆ, બરાબર ક ખાલી જગ્યા આ, તો શું આવશે કસુઆ. મધુર, મ ખાલી જગ્યા ર, ધુ આવશે મધુર. કોષ્ટક છે શબ્દ ચૂનકર, ખાલી જગ્યા ભરો. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં કયા શબ્દો આપે છે? ગુડિયા, ધનુષ, ફૂલઝડી અને કુટિયા. તો પહેલું ચિત્ર ધનુષનું છે, તો મધુર ખાલી જગ્યા ટક જા, મધુર ખાલી જગ્યા ટક જા, તો મધુર ધનુષ તક જા, મધુને ધનુષ જોડે જવા તક જવાનું કહે છે. ધનુષ આવશે ખાલી જગ્યા, શું આવશે ધનુષ. સારી ધનુષ શબ્દ છે એ ધનુષ, એ શબ્દ ખાલી જગ્યામાં આવશે. અને ઝૂંપડી છે, ઝૂંપડીને આપણે હિન્દીમાં કુટિયા કહીએ. તો મનુ ખાલી જગ્યા તરફ જા, મનુને ક્યાં જવાનું કહે છે? તો એ કયો શબ્દ આવશે ચિત્ર આપેલું છે? તો કુટિયા, તો એ શબ્દ આવશે કુટિયા. તો મનુ કુટિયા તરફ જા. પછી ગુડિયા શબ્દ, તો કુણાલ ખાલી જગ્યા દેખ, કુણાલને શું દેખવાનું કહે છે? ગુડિયા. ગુડિયાનું આપ્યું છે ને, તો અહીંયા આપણે શબ્દ આવે કૌંસમાં, તો અહીંયા શબ્દ ગુડિયા આપેલું છે એ ખાલી જગ્યામાં લખશું ગુડિયા અને બનશે શબ્દ કુણાલ ગુડિયા દેખ. આસનું ચિત્ર છે ફૂલઝડી, કહેવાય ફૂલઝડી. મીના, ખાલી જગ્યા સોળ, તો હવે શબ્દ કયો બચ્યો? ફૂલઝડી. આ ખાલી જગ્યામાં આવશે ફૂલઝડી. મીના ફૂલઝડી સોળ. સમાન શબ્દ કો જોડો, સરખા શબ્દોને જોડો. જે સરખા શબ્દ હોય એને જોડવાના છે. ઉડાન, તો એ સામે આપ્યું છે ઉડાન, તો ઉડાન સામે આપણે જોડીશું. તુલસી, તો તુલસી શબ્દ આવ્યો, તો તુલસીને તુલસી શબ્દ સામે જોડીશું. કુટિયા, કુટિયા શબ્દને કુટિયા શબ્દ સામે જોડીશું. મુરલી, તો મુરલી શબ્દને મુરલી શબ્દ સામે જોડીશું. ઉદર, ઉદરને સામું જોડીશું. કસુઆ, તો કસુઆને કસુઆ શબ્દ સામે જોડીશું. બટુઆ, તો બટુઆ શબ્દને બટુઆ શબ્દ સામે જોડીશું. આગળ જોઈએ વાક્ય ફડો ઓર લખો. વાક્ય વાંચવાનું અને સારા અક્ષરે લખવાનું, જોડણીની ભૂલ ના થાય એવી રીતે લખાણ લખવાનું. યમુના ચતુર લડકી હે, તો અહીં આપણે ગૂંટવાનું છે યમુના ચતુર લડકી હે. ચુહિયા કપડાં કૂતરતી હે, તો એ લખવાનું ચુહિયા કપડાં કૂતરતી હે, એટલે ચુહિયા કપડાં કાપે છે, ઉંદર કપડાં કાપે છે.
તો આ આપણે બે શબ્દો લખ્યા મેં એવી રીતે તમારે જ્યારે જ્યાં શબ્દો અથવા વાક્યો આપણે પૂરા શબ્દમાં લખવાના છે. અહીં આખું વાક્ય સરળ અક્ષરે લખવું, ધ્વનિની ભૂલ ના થાય, અલ્પવિરામની ભૂલ ના થાય, એવી રીતે આ જ્યારે જ્યારે વાક્યો અહીંયા લખવાના છે. તો આપણે આજે ભણ્યા નાનો ઉ, ખબર પડી ને? તો આપણે લેસનમાં લખીશું પાના નંબર 27 નું હોમવર્ક હિન્દીની નોટમાં લખીશું, નાનો ઉ કરીને ઉપર હેડિંગ મારશું અને નીચે આ બધા પ્રશ્નો લખીશું. પાના નંબર 27 લખી લાવું, બરાબર ને? પાના નંબર કયું? 27. હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવું. આવજો વિદ્યાર્થી મિત્રો.